નમસ્કાર દર્શક મિત્રો, આપણું ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું સંજય ઉપાધ્યાય અને સમાચારોની શરૂઆત કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારોથી. એશિયાના સૌથી મોટો ગિરનાર રોપવે આજથી શરૂ. માત્ર 8 મિનિટમાં જ 2.3 કિલોમીટરનું અંતર કપાશે. ડુંગળીના ભાવ વધારાને રોકવા સરકાર એક્શન બોર્ડમાં સ્ટોક લિમિટ લાગુ કરી. અમદાવાદમાં AMTS બસે એક મહિલાને અડફેટે લેતા મોત. જોઈએ સમાચારો વિસ્તારથી. એશિયાનો સૌથી મોટા રોપવે ગિરનાર રોપવેનું ઈ લોકાર્પણ પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. ગિરનાર રોપવેના ઈ લોકાર્પણ કાર્યક્રમમાં સીએમ વિજય રૂપાણી સહિતના અન્ય મંત્રીઓ જૂનાગઢમાં ઉપસ્થિત રહ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ગિરનાર રોપવેનું ઈ લોકાર્પણ સાથે સાથે કિસાન સૂર્યોદય યોજનાને પણ શરૂ કરવામાં આવી છે. રોપવે દ્વારા 2.3 કિલોમીટરનું અંતર માત્ર 8 મિનિટમાં કાપવામાં આવશે. ઉષા બ્રેકો કંપની દ્વારા 130 કરોડના ખર્ચે ગિરનાર રોપવે પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે ગિરનાર રોપવેને લઈને સૌથી વધુ ઉત્સુકતા જૂનાગઢવાસીઓમાં છે. વધુમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતના આસ્થાના કેન્દ્રો ટુરિસ્ટ ડેસ્ટિનેશન બને ત્યાં અત્યાધુનિક સુવિધા ઉપલબ્ધ થાય તે ખૂબ જ જરૂરી છે. જૂનાગઢના ગરવા ગિરનારમાં ગુરુ દત્તાત્રેય અંબામાં અને જૈન મંદિરો આવેલા છે, જ્યાં આજે વિશ્વસ્તરીય રોપવેનો પ્રારંભ થતાં અબાલ વૃદ્ધ સૌને કલાકોના બદલે મિનિટોમાં જ દર્શનનું સદભાગ્ય પ્રાપ્ત થશે. ગિરનાર પર્વત શિખર ઉપર અદ્ભુત શક્તિ અને શાંતિનો અનુભવ થાય છે. રોપવેના કારણે એડવેન્ચર વધશે, સાથોસાથ શ્રદ્ધાળુઓ અને પર્યટકોની સંખ્યામાં પણ વધારો થશે. લોકોએ ઘણા વર્ષોની રાહ જોયા બાદ રોપવેની સુવિધા પ્રાપ્ત થઈ છે. ટુરિસ્ટોની વધતી સંખ્યા સ્થાનિક આવક તો વધારે જ છે, સાથોસાથ અનેક લોકોને રોજગારી પણ આપશે. હેલિકોપ્ટર મારફત ગિરનાર પર રોપવે બનાવવાનો દેશનો આ પ્રથમ પ્રોજેક્ટ છે. ગિરનાર પર શરૂ કરવામાં આવેલો રોપવેનો કોચ પ્રતિ સેકન્ડે 6 મીટરની ઝડપથી પસાર થશે. અંબાજી ખાતે બનાવવામાં આવેલો રોપવે પ્રતિ સેકન્ડ 2.75 મીટરની ઝડપથી ચાલે છે. આજે ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું 43.37% પરિણામ જાહેર થયું છે. રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં લેવાયેલી આ પરીક્ષામાં 122,245 વિદ્યાર્થીઓ નોંધાયા છે, જેમાંથી 103,649 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે 44,948 પરીક્ષાર્થીઓએ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયા છે. આ વર્ષે પરીક્ષાર્થીઓને 20% પાસિંગ ધોરણનો લાભ આપવામાં આવ્યો છે. દેશના મોટાભાગના રાજ્યોમાં અતિભારે વરસાદને કારણે ખરીફ પાકોને મોટા પાયે નુકસાન થયું છે. ડુંગળી ઉત્પાદક રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતમાં 70-75% પાક ધોવાઈ ગયો છે, જેને કારણે ડુંગળીની કિંમતો વધીને રિટેલમાં પ્રતિ કિલોગ્રામ 75-80 થઈ જતા સરકારે એકાએક સ્ટોક લિમિટ લાગુ કરી દીધી છે, જેમાં જથ્થાબંધ વેપારીઓ માટે 25 ટન અને રિટેલર્સ 2 ટનનો સ્ટોક રાખી શકશે. તાજેતરમાં સરકારે કૃષિ બિલ રજૂ કર્યું, એમાં બટેકા અને ડુંગળી પરથી સ્ટોક લિમિટ દૂર કરી હતી, પરંતુ ભાવ રોકેટ ગતિએ વધતા એકાએક સ્ટોક લિમિટ લાગુ કરી દેવાઈ છે. કેન્દ્રીય અન્ન અને નાગરિક પુરવઠા મંત્રાલયે જણાવ્યું હતું કે વધુ પડતો સંગ્રહ કરનારા સ્ટોકિસ્ટો પર આકરા પગલાં લેવાશે. સ્ટોક લિમિટનો અમલ 31 ડિસેમ્બર સુધી રહેશે. દેશમાં ખરીફ ડુંગળીનો પાક સરેરાશ 45-50 લાખ ટન આસપાસ રહે છે, જે આ વર્ષે માત્ર 20-25 લાખ ટન આસપાસ જ રહેશે તેવું અનુમાન છે. મુખ્ય મથક કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આવકો નહીવત છે. સૌરાષ્ટ્ર ગુજરાતમાં વાર્ષિક ધોરણે ડુંગળીનું ઉત્પાદન સરેરાશ 8 લાખ ટન આસપાસ રહે છે, પરંતુ ખરીફ પાક નિષ્ફળ જતા ઉત્પાદન 2-3 લાખ ટન આસપાસ જ રહી જશે. મણદીઠ ભાવ વધીને 1,050-1,250 બોલાઈ રહ્યા છે, જે આગામી સમયમાં વધી 2,000 સુધી પહોંચી શકે છે. રિટેલમાં ભાવ પ્રતિ કિલોગ્રામ 100-125 પહોંચી શકે છે. ચંચળ ન્યૂઝ હવે નવા અનુપ્રંગમાં 24 કલાક અને 7 દિવસની ચેનલ માટે ગુજરાતના ગામે ગામ પ્રતિનિધિ નિમવાના છે. તો સંપર્ક કરો ગુજરાત માટે 94-276-1351, ભુજ માટે સંપર્ક કરો 94-276-1350. કેબલ ઓપરેટરોએ તેમના નેટવર્કમાં આ ચેનલ દર્શાવવા માટે ઉપરોક્ત મોબાઈલ નંબર પર સંપર્ક કરવો. અમદાવાદમાં શહેરના અમરાઈવાડી મેટ્રો રેલ પ્રોજેક્ટ પાસે ન્યૂ કોટન 4 રસ્તા પર AMTSની બસે એક અજાણી મહિલાને અડફેટમાં લીધી હતી. અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. ઘટના બાદ લોકોના ટોળા એકઠા થયા હતા.
પોલીસને જાણ થતાં જ એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના બાદ ડ્રાઈવર અને કંડક્ટર તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી સમગ્ર ઘટના વિશે જાણ કરી હતી. અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ AMTSના કાચ પર પથ્થરમારો કર્યા હતા. બસના ડ્રાઈવરે પોલીસને જણાવ્યું હતું કે જ્યારે બસ લાલ દરવાજા તરફ જઈ રહી હતી ત્યારે એક સિનિયર સિટીઝન મહિલા અચાનક આજુબાજુ જોયા વગર રોડ ક્રોસ કરી રહી હતી, જે જોઈને મેં બ્રેક તો મારી હતી પરંતુ કમનસીબે મહિલાની બસના આગળના સાઈટ આવી ગઈ હતી. બસના આગળના ટાયરની ચાવી જતાં મહિલાનું મોત નિપજ્યું છે. અકસ્માત બાદ બસ સવારમાં અન્ય મુસાફરોને પણ ઉતરી ભાગદોડ કરવા લાગ્યા હતા. પોલીસ ઘટના સ્થળે આવી લોકોના ટોળા દૂર કરીને મહિલાના મૃતદેહને હોસ્પિટલ મોકલ્યો હતો. કેમ્પ હનુમાન મંદિર 22 માર્ચ પછી નહીં ખોલવામાં આવતા સર્જાયેલા વિવાદથી ટ્રસ્ટી સુધીર નાણાવટીએ રાજીનામું આપ્યું છે. બાર સંસ્થાએ શુક્રવારે ચેરિટી કમિશનરને મંદિર ખોલવા લેખિત રજૂઆત કરી છે. દરમિયાન કેમ્પ હનુમાન ટ્રસ્ટી પાર્થિવ અર્ધવયુએ કહ્યું હતું કે મંદિર કેન્ટોનમેન્ટ વિસ્તારમાં હોવાથી આર્મી મંજૂરી આપતું નથી. વધુમાં મંદિર પાછળ કોવિડ કેર સેન્ટર છે. આ સંજોગોમાં ભક્તોના ધસારાથી કોરોનાનો ચેપ વધી શકે છે. કાળી 14 હવન માટે આર્મીની મંજૂરી માંગી છે પણ ભક્તોને પ્રવેશ નહીં અપાય. સુધીર નાણાવટી પાસે કેસનો વધુ ભરાવો હોવાથી ટ્રસ્ટની મિટિંગ માટે સમય આપી શકતા નથી, માટે રાજીનામું આપ્યું છે. જ્યારે પૂજારી કમ ટ્રસ્ટી અતુલ શર્માએ કહ્યું કે કોવિડની શરતોનું પાલન કરીને મંદિર ખોલવાની આર્મીએ મંજૂરી આપી છે. નાણાવટી અંગત કારણોથી રાજીનામું આપ્યું છે. કેમ હનુમાન મંદિરના તત્કાલીન ટ્રસ્ટી સુધીર નાણાવટીએ જણાવ્યું હતું કે થિયેટરો ખુલી ગયા છે, મંદિરો ખોલવામાં કોઈ વાંધો ન હોવો જોઈએ. હું મંદિરમાં 17 વર્ષથી ટ્રસ્ટી હતો. છેલ્લા કેટલાક વર્ષોથી મંદિરમાં વારંવાર વિવાદો થાય છે. 3 કલાક મિટિંગ ચાલ્યા પછી પણ વિવાદો શાંત થતા નથી. વિવાદોથી કંટાળીને મેં રાજીનામું આપ્યું છે. દેશમાં કોરોના મહામારી દરમિયાન લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી મોબાઈલ ફોન પર કોરોનાની કોલર ટ્યુન શરૂ કરવામાં આવી હતી. જો કે આ ટ્યુનના કારણે લોકો કંટાળી ગયા હતા. તેને બંધ કરવા માટેની સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ મજાક ઉડાડી હતી. જો કે હવે ગુજરાતના મુખ્યમંત્રીના અવાજમાં રેકોર્ડ થયેલી કોલર ટ્યુન વાગી રહી છે. આ કોલર ટ્યુન હવે રાજકીય રૂપ ધારણ કરી રહી છે. કોંગ્રેસ દ્વારા આ કોલર ટ્યુનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા નિશિત વ્યાસે આ અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરાવી છે. આ ઉપરાંત સીએમ રૂપાણી તથા ટેલિકોમ કંપનીઓ સામે પગલાં લેવા માટે માંગણી કરી છે. ગુજરાતમાં મોબાઈલ ફોન કોલ્સ ડાયલ થાય ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અવાજમાં કોલર ટ્યુન વાગે છે, જેમાં તેઓ માસ્ક પહેરવા, વારંવાર હાથ ધોવા વગેરે બાબતે નાગરિકોને અપીલ કરી રહ્યા છે. લોકોને સોશિયલ ડિસ્ટન્સ જેવા મુદ્દે અપીલ કરે છે. આગામી 3 નવેમ્બરે ખાલી પડેલી વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે સીએમના અવાજમાં મોબાઈલ ફોન કોલ દરમિયાન શરૂઆતમાં સંભળાતી કોલર ટ્યુન અંગે કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરાવી છે. કોંગ્રેસના પ્રવક્તા નિશિત વ્યાસે ફરિયાદમાં ચૂંટણી પંચને જણાવ્યું છે કે જાહેરનામું બહાર પડ્યું અને ઉમેદવારી ફોર્મ પણ ભરાઈ ગયા છે ત્યારે થોડા દિવસો પહેલાં કોલર ટ્યુન કોની મંજૂરીથી વગાડવામાં આવી તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. આ અંગે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા નિશિત વ્યાસે માહિતી આપી હતી. મુખ્ય ચૂંટણી કમિશનર અને દિલ્હી ખાતે બિરાજમાન મુખ્ય ચૂંટણી કમિશનરને કોંગ્રેસ પક્ષ વતી અમારી લાગણી અને માગણી લેખિતમાં મોકલવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી સંવેદનશીલ પોતાને કહેવડાવતા કોલર ટ્યુનમાં ઇલેક્શન જાહેર થયું એટલે કોલર ટ્યુનમાં પોતાના અવાજ દ્વારા ભાજપનો પ્રચાર કરવાનો એક પ્રપંચ એમણે રચ્યું છે. અમે ઇલેક્શન કમિશન પાસે માગણી કરી છે કે એક નાની જાહેરાત પણ આપી હોય, એક એડ ફિલ્મ પણ આપી હોય, એક બેનર કે પોસ્ટર બી જાહેર કરવું હોય ઇલેક્શનમાં તો એમની પૂર્વ મંજૂરી લેવી પડે છે. શું નામદાર મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીએ આ બાબતે મંજૂરી માગી હતી? શું કોઈ ટેલિફોન કંપનીઓ જોડે, જે સેલ્યુલર કંપનીઓ છે, BSNL છે, એરટેલ છે, જીઓ છે, રિલાયન્સ, વોડાફોન, શું એમની જોડે કોઈ MOU કર્યા છે? એમણે કોઈ રકમ નક્કી થઈ છે કે આ કોલર ટ્યુનમાં એમનો અવાજ આપવા માટે એમણે શું રકમ ફિક્સ કરી છે? શું એ રકમ એમણે ચૂંટણી પ્રચાર ખાતે ઉધારી છે? આ બધી બાબતોનું ધ્યાન દોરવા માટે અમે ચૂંટણી કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી છે.
કે જો આ બધું ન થયું હોય તો કાયદેસરના પગલાં લેવા જોઈએ, માન્ય મુખ્યમંત્રી પર તો લે પણ સાથે સાથે આ કંપનીઓ પર પણ લે કે જેમણે આ અનઅધિકૃત રીતે જવાબદાર વ્યક્તિઓનો કોલર ટ્યુનમાં અવાજનો ઉપયોગ કર્યો છે તો ઇલેક્શન કમિશન શું આમાં પણ ભેદભાવની નીતિ રાખશે એ આપણે વિચારવાનું રહ્યું ને. અમને આશા છે કે નિષ્પક્ષ કહેવાતું ચૂંટણી પંચ જરૂરી તાત્કાલિક પગલાં લે. આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યું છે કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સઘન પ્રયાસ અને માર્ગદર્શનથી દેશ રસીના સંશોધનમાં અગ્રેસર છે અને 2 રસી ફેઝ 2માં અને 3 રસીનું સંશોધન અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે, જેથી ટૂંક સમયમાં જ COVID-19ની રસી દેશમાં ઉપલબ્ધ થનાર છે. ત્યારે રાજ્યમાં કોરોનાની સારવાર આપવામાં અગ્રેસર સરકારી અને ખાનગી આરોગ્ય સંસ્થાના તમામને પ્રાયોરિટીના ધોરણે રસી અપાશે. રસીકરણના અમલીકરણ માટે ડેટાબેઝ તૈયાર કરવાની પ્રક્રિયા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. વૈશ્વિક મહામારી કોરોના સંદર્ભે રસીકરણના કાર્યક્રમ માટે કેન્દ્રીય સચિવ NHMના મેનેજિંગ ડાયરેક્ટર દ્વારા આજે તમામ રાજ્યો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા સમીક્ષા કરાઈ હતી. આ બેઠકમાં રાજ્યના આરોગ્ય કમિશનર સહભાગી થયા હતા. સમગ્ર રાજ્ય નહીં દેશ અને વિશ્વમાં પણ કોરોનાની મહામારી ફેલાયેલ છે, તેનાથી બચવા માસ્ક પહેરવું, વારંવાર હાથ ધોવા અને ફિઝિકલ ડિસ્ટન્સિંગની અગત્યની ભૂમિકા છે. દેશમાંથી ઘણી બીમારીઓ રસીકરણથી નાબૂદ થયેલ છે, કંટ્રોલ થયેલ છે. રાજ્યના તમામ જિલ્લા કોર્પોરેશન હેલ્થ કેર વર્કર્સનો ડેટાબેઝ તૈયાર કરવાની કામગીરી 31 ઓક્ટોબર 2020 સુધીમાં સંબંધિત કક્ષાએથી હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરીમાં રાજ્યના આરોગ્ય વિભાગના કર્મીઓ સાથે ખાનગી હોસ્પિટલ સ્ટાફનો પણ સહકાર લેવામાં આવશે. ગુજરાતભરના સ્વામિનારાયણ ભગવાનના દરરોજના શણગારો હવે ઘરે બેઠા નિહાળો ચંચળ ટીવી ન્યૂઝમાં. સમય સવારે 7 વાગે, બપોરે 1 વાગે, સાંજે 4 અને 6 કલાકે. મોબાઈલ પર નિયમિત દર્શનની લિંક મેળવવા માટે અમને વોટ્સએપ કરો. મોબાઈલ નંબર છે 9426713251, 9427613251. મોબાઈલ નંબર છે 9427613250, 9427613250. આપ પણ આપના ગામના મંદિરના દર્શન ટીવી ન્યૂઝ પર મૂકવા માટે સંપર્ક કરો. ગુજરાત માટે 9427613251, ગાંધીનગર માટે સંપર્ક કરો 9895442924, ભુજ માટે સંપર્ક કરો 9427613250 પર. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આપ પણ આપની આસપાસ બનતી ઘટનાઓ, સમાચારો અને જાહેરાત આપવા માટે અમારી ગાંધીનગર ઓફિસનો સંપર્ક કરી શકો છો. અમારા મોબાઈલ નંબર છે 9895442924 અને 9496713251. વધુ સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.